હવે પૂર્ણ સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે જોઈએ। અહીં પૂર્ણ સંખ્યાઓ માટે ચાર ક્રિયાઓ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે મેં કેટલાક ઉદાહરણો અહીં દર્શાવ્યા છે। સરવાળા માટે જોઈએ તો અહીં એક સંખ્યા છે ચાર વત્તા મોટા કૌંસમાં બે વત્તા છ એટલે કે ચાર નો સરવાળો બે સંખ્યાઓના જૂથ સાથે કર્યો છે અને એને એ સંખ્યાઓમાં જૂથ બદલીએ એટલે કે ચાર વત્તા બે નો એક જૂથ વત્તા છ બાર છે। હવે એનો સાદુરૂપ આપીએ તો ચાર વત્તા મોટા કૌંસનો સાદુરૂપ આવશે બે વત્તા છ એટલે કે આઠ થશે એટલે કે પરિણામ આપણને મળશે ચાર વત્તા આઠ એટલે બાર। અને જૂથ બદલતા ચાર વત્તા બે એટલે છ મળશે અને એનો સરવાળો છ સાથે કરી શકો તો છ વત્તા છ એટલે કે બાર મળશે। તો જૂથ બદલવા છતાં પરિણામ આપણને સરખું મળે છે એટલે કે જૂથનો ગુણધર્મનું પાલન થાય છે। એવું કહી શકાય કે સરવાળાની ક્રિયાનું પૂર્ણ સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે। હવે બાદબાકી માટે જોઈએ ત્રણ ઓછા મોટા કૌંસમાં પાંચ ઓછા બે એટલે કે પાંચ ઓછા બે એક જૂથ છે અને એની બાદબાકી ત્રણ સાથે કરી છે। હવે એની એ સંખ્યાઓમાં જૂથ બદલીએ એટલે કે ત્રણ ઓછા પાંચ નું જૂથ બનાવીએ અને એની બાદબાકી બે સાથે કરીએ તો પરિણામ શું મળે જોઈએ છે। હવે ત્રણ ઓછા પાંચ ઓછા બે નું પરિણામ મળશે ત્રણ એટલે કે ત્રણ ની બાદબાકી આનું પરિણામ મળશે એની સાથે કરીશું તો ત્રણ ઓછા ત્રણ એનું પરિણામ શૂન્ય મળશે। હવે જૂથ બદલીએ તો ત્રણ ઓછા પાંચ ઓછા બે તો ત્રણ ઓછા પાંચ એટલે કે ઋણ બે મળશે અને એની બાદબાકી બે સાથે કરીએ તો ઋણ બે ઓછા બે એટલે કે ઋણ ચાર મળશે। અહીં પરિણામ જુદું મળે છે એટલે કે બાદબાકીની ક્રિયાઓમાં જો જૂથ બદલીએ તો પરિણામ આપણને જુદું મળે છે એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। હવે ગુણાકાર માટે જોઈએ તો સાત ગુણ્યા બે ગુણ્યા પાંચ આ એક જૂથનો ગુણાકાર સાતે સાથે કર્યો છે। હવે એની એ સંખ્યાઓમાં જૂથ બદલીએ એટલે કે સાત અને બે નો જૂથ બનાવતા એનો ગુણાકાર પાંચ સાથે કરીએ તો પરિણામ શું મળે છે જોઈએ। સાત ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે કે બે ગુણ્યા પાંચ નો ગુણાકાર દસ મળે છે અને એનો ગુણાકાર સાત સાથે કરીશું તો પરિણામ આપણને સિત્તેર મળશે। હવે સાત ગુણ્યા બે નો પરિણામ આપણને ચૌદ મળશે એનો ગુણાકાર પાંચ સાથે કરીએ તો ચૌદ પંચા સિત્તેર પરિણામ સરખું મળે છે એટલે એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। ભાગાકાર માટે જોઈએ ચાર ભાગ્યા મોટા કૌંસમાં બે વત્તા ત્રણ અને એની એ સંખ્યાઓનું જૂથ બદલીને ચાર ભાગ્યા બે એને જૂથમાં લખી શકો વત્તા ત્રણ કરીએ તો ચાર ભાગ્યા બે વત્તા ત્રણ નું પરિણામ મળશે પાંચ એટલે કે ચાર ભાગ્યા પાંચ થશે અને નીચે ચાર ભાગ્યા બે નું પરિણામ આપણને બે મળશે અને એનો સરવાળો ત્રણ સાથે થશે તો ચાર ભાગ્યા પાંચ એટલે કે ચાર ના છેદમાં પાંચ મળશે અને બે વત્તા ત્રણ એટલે કે પાંચ મળશે પરિણામ અહીં જુદું મળે છે એટલે એવું કહેવાય કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ તપાસીએ। સરવાળા માટે જોઈએ તો ચાર વત્તા મોટા કૌંસમાં ઋણ બે વત્તા ત્રણ અને એની એ સંખ્યાઓનો જૂથ બદલીએ એટલે કે ચાર વત્તા ઋણ બે આ બે સંખ્યાઓનો જૂથ બનાવીએ છીએ વત્તા ત્રણ। હવે ઉપરની સંખ્યામાં જોઈએ ચાર વત્તા ઋણ બે અને ત્રણ એનું પરિણામ આપણને એક મળે છે અને નીચે ચાર વત્તા ઋણ બે નું પરિણામ આપણને બે મળે છે એનો સરવાળો ત્રણ સાથે કરીએ તો ચાર વત્તા એક બરાબર પાંચ મળે છે અને બે વત્તા ત્રણ બરાબર પણ પાંચ મળે છે એટલે કે સરવાળામાં પરિણામ આપણને સરખું મળે છે જૂથ બદલવા છતાં। એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે। બાદબાકી માટે જોઈએ તો ઋણ પાંચ ઓછા મોટા કૌંસમાં નવ ઓછા ઋણ બે અને એની એ સંખ્યાઓનો જૂથ બદલીએ એટલે કે ઋણ પાંચ ઓછા નવ કરીએ અને એની બાદબાકી ઋણ બે સાથે કરીએ તો ઋણ પાંચ ઓછા હવે નવ ઓછા ઋણ બે નું પરિણામ આપણને મળશે અગિયાર અને ઋણ પાંચ ઓછા ઋણ નવ નું પરિણામ મળશે આપણને ઋણ ચૌદ। હવે ઋણ પાંચ ઓછા અગિયાર અને ઋણ ચૌદ વત્તા બે થશે ઋણ અને ઋણ ચિહ્ન હોવાથી વત્તા બે થશે ઋણ પાંચ ઓછા અગિયાર બરાબર ઋણ સોળ મળશે અને અહીં ઋણ ચૌદ વત્તા બે બરાબર ઋણ બાર મળશે। અહીં પરિણામ બદલાય છે એટલે કે બાદબાકીની ક્રિયામાં પરિણામ બદલાતું હોવાથી પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। ગુણાકાર માટે જોઈએ આઠ ગુણ્યા મોટા કૌંસમાં ઋણ ચાર ગુણ્યા ત્રણ અને નીચે લખીએ આઠ અને ઋણ ચાર નું જૂથ બનાવીશું તો આઠ ગુણ્યા ઋણ ચાર ગુણ્યા ત્રણ
હવે 8 ગુણ્યા ઋણ 4 અને 3 નો ગુણાકાર આપણને મળશે ઋણ 12 અને 8 અને ઋણ 4 નો ગુણાકાર મળશે આપણને ઋણ 32 એટલે કે 8 ગુણ્યા ઋણ 12 એટલે કે ઋણ 96 મળશે અને ઋણ 32 ગુણ્યા 3 નો ગુણાકાર પણ આપણને ઋણ 96 મળશે અહીં પરિણામ સરખું મળે છે એટલે કે ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનો પાલન થાય છે ભાગાકાર માટે દેશું 10 ભાગ્યા 2 વત્તા 3 ને જૂથમાં લખીશું અને એની એ સંખ્યાઓનો જૂથ બદલીએ એટલે કે 10 ભાગ્યા 2 વત્તા 3 કરીએ તો 10 ભાગ્યા 2 વત્તા 3 નો પરિણામ આપણને 5 મળશે અને 10 ભાગ્યા 2 નો પરિણામ આપણને 5 મળશે એટલે કે 10 ભાગ્યા 5 કરીએ તો આપણને 2 મળશે 5 વત્તા 3 કરીએ તો આપણને પરિણામ 8 મળશે અહીં પરિણામ બદલાય છે એટલે કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી હવે સમય સંખ્યાઓમાં જૂથના ગુણધર્મમાં સરવાળા વિશે જોઈએ 3 ના છેદમાં 5 વત્તા મોટા કૌંસમાં 2 ના છેદમાં 3 વત્તા ઋણ 4 ના છેદમાં 5 મોટા કૌંસ પૂરો હવે 3 ના છેદમાં 5 એમને એમ લખીશું વત્તા મોટા કૌંસનો સાદુરૂપ આપીએ તો 2 ના છેદમાં 3 વત્તા ઋણ 4 ના છેદમાં 5 છે અહીં છેદ સરખા બનાવવા માટે 3 અને 5 નો લસાઅ મેળવીએ તો 15 મળશે એટલે કે છેદને 15 બનાવવા માટે અહીં 3 ને કેટલા વડે ગુણીએ તો 5 વડે ગુણીએ તો 15 મળશે એટલે ઉપર પણ 5 એ ગુણીશું અહીંયા 5 ને 3 એ ગુણીએ તો ઉપર બી 3 એ ગુણીશું હવે 3 ના છેદમાં 5 વત્તા મોટા કૌંસમાં 2 5 10 થશે છેદમાં 3 5 15 થશે વત્તા 4 3 12 થશે છેદમાં 5 3 15 થશે અહીંયા સમછેદી હોવાથી છેદ એક વખત લખીશું 3 ના છેદમાં 5 વત્તા 10 વત્તા ઋણ 12 એટલે કે 3 ના છેદમાં 5 વત્તા 10 અને ઋણ 12 એટલે કે ઋણ 2 છેદમાં 15 મળશે હવે અહીં પણ 20 સમછેદી છે એટલે કે છેદ સરખા બનાવવા માટે 5 અને 15 નો લસાઅ 15 મળશે લસાઅ 15 થવાથી અહીં 3 ના છેદમાં 5 વત્તા ઋણ 2 ના છેદમાં 15 માં અહીંયા છેદને 15 કરવા માટે 3 ગુણીએ તો ઉપર પણ 3 ગુણવું પડશે હવે 3 તાલી 9 છેદમાં 15 વત્તા ઋણ 2 ના છેદમાં 15 સમછેદી હોવાથી છેદને એક વખત લખીશું 15 એટલે કે 9 ઓછા 2 એટલે કે 7 ના છેદમાં 15 મળે છે હવે જૂથને બદલીને આપણે એનું સાદુરૂપ આપીએ તો 3 ના છેદમાં 5 વત્તા 2 ના છેદમાં 3 વત્તા ઋણ 4 ના છેદમાં 5 થશે પ્રથમ બે સંખ્યાઓનો જૂથ અને બીજી સંખ્યાને 12 લખી છે 3 ના છેદમાં 5 હવે 2 છેદ જુદા હોવાથી સમછેદી બનાવવા માટે લસાઅ લઈશું તો 3 ના છેદમાં 5 અને 2 ના છેદમાં 3 એમાં 5 અને 3 નો લસાઅ 15 મળશે 3 ના છેદમાં 5 માં છેદને 15 બનાવવા માટે 5 ને 3 એ ગુણીએ તો ઉપર પણ 3 એ ગુણવું પડશે 3 ને 5 એ ગુણીએ તો ઉપર પણ 5 એ ગુણીશું હવે 3 ગુણ્યા 3 એટલે 9 થશે 5 ના 3 સાથે ગુણાકાર 15 થશે વત્તા 2 5 10 છેદમાં 3 ગુણ્યા 5 એટલે કે 15 થશે આ મોટા કૌંસમાં અને મોટા કૌંસની બહાર આવશે ઋણ 4 ના છેદમાં 5 હવે અહીં સમછેદી હોવાથી છેદને એક જ વખત લખીશું ઉપર થશે 9 વત્તા 10 વત્તા ઋણ 4 ના છેદમાં 5 9 વત્તા 10 એટલે કે 19 છેદમાં 15 વત્તા ઋણ 4 ના છેદમાં 5 અહીં પણ છેદ જુદા હોવાથી સમછેદી બનાવવો પડશે 15 અને 5 નો લસાઅ 15 મળશે હવે 19 ના છેદમાં 15 વત્તા ઋણ 4 ના છેદમાં 5 છેદને સરખો બનાવવા માટે 5 ને 3 ગુણીશું તો ઉપર પણ 3 ગુણવું પડશે 19 ના છેદમાં 15 વત્તા 4 તાલી 12 અને 5 તાલી 15 થશે સમછેદી હોવાથી છેદને એકવાર લખીશું 19 ઓછા 12 એટલે કે 7 ના છેદમાં 15 તમે જોઈ શકો છો જૂથ બદલાતા હોવા છતાં પરિણામ આપણને સરખું મળે છે અહીંયા પણ 7 ના છેદમાં 15 મળે છે અહીં પણ 7 ના છેદમાં 15 મળે છે એટલે સમય સંખ્યાઓ માટે સરવાળો કરીએ તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે બાદબાકી માટે જોઈએ તો ઋણ 2 ના છેદમાં 3 ઓછા 3 5 ના છેદમાં 7 ઓછા 2 ના છેદમાં 3 હવે
बेना छेद में त्रण ने छूटा लक्ष्य ऋण बेना छेद में त्रण ओछा पांच ना छेद में सात ओछा बेना छेद में त्रण अहीं छेद जुदा होवा थी समच्छेद बनावा माटे लसा लेशो तो सात ने त्रण नो लसा एकवीस थशे एटले छेद ने सरखा बनावा माटे सात ने त्रणे गुणिए तो ऊपर पण त्रणे गुणो पड़शे अहीं छेद में त्रण छे एने सात वडे गुणिए तो एकवीस बनशे एटले के अंश ने पण साते गुणवो पड़शे अहीं ऋण बेना छेद में त्रण ओछा मोटा कौश में पांच ताली पंदर छेद में सात ताली एकवीस ओछा बे सतान चौद छेद में त्रण सतान एकवीस અહીંયા તમે જોશો કે છેદ સરખો બને છે એટલે કે છેદ ને એક જ વખત લખીએ તો ઋણ બે ના છેદ માં ત્રણ ઓછા મોટા કૌંસમાં પંદર ઓછા ચૌદ છેદ માં એકવીસ હવે ઋણ બે ના છેદ માં ત્રણ ને એમને એમ લખીએ છીએ ઓછા પંદર ઓછા ચૌદ કરીએ તો આપણને એક મળે છે એટલે કે એક ના છેદ માં એકવીસ લખાશે હવે ઋણ બે ના છેદ માં ત્રણ અને એક ના છેદ માં એકવીસ એ બંને સમય સંખ્યાઓમાં છેદ દીધા હોવાથી લસા લઈશું તો ત્રણ અને એકવીસ એ બે છેદ નો લસા આપણને એકવીસ મળે છે એટલે કે ત્રણ ને સ્થાને છેદમાં એકવીસ કરવા હોય તો સાથે ગુણવું પડશે એટલે અંશને પણ સાથે ગુણીએ છીએ અહીંયા છેદમાં એકવીસ જ છે એટલે અહીંયા ગુણવાનો રહેતો નથી હવે ઋણ બે ગુણ્યા સાત એટલે કે ઋણ ચૌદ ત્રણ ગુણ્યા સાત એટલે એકવીસ ઓછા એક ના છેદમાં એકવીસ અહીંયા સમછેદ બની જાય છે એટલે કે બંને છેદ સરખા હોવાથી છેદ ને એક જ વખત લખીએ તો ઋણ ચૌદ ઓછા એક છેદમાં એકવીસ એટલે કે ઋણ ચૌદ ઓછા એક એટલે કે ઋણ પંદર અને છેદમાં એકવીસ હવે જૂથ બદલતા એની એ સમય સંખ્યાઓનો જૂથ બદલીએ તો પરિણામ શું મળે છે જોઈએ ઋણ બે ના છેદમાં ત્રણ અને ઋણ પાંચ ના છેદમાં સાત મળે છે તો સાત અને ત્રણ નો લસા એકવીસ મળશે એટલે કે છેદ ને એકવીસ બનાવવા માટે ત્રણ ને સાતે ગુણીએ તો ઉપર પણ સાતે ગુણવું પડશે અહીં સાત ને ત્રણે ગુણીએ તો એકવીસ મળશે એટલે કે અંશ ને પણ ત્રણે ગુણવો પડશે એટલે કે બે સતામ ચૌદ પણ ઋણ નિશાની હોવાથી ઋણ આવશે અને છેદમાં સાત તાલી એકવીસ ઓછા પાંચ તાલી પંદર અને સાત તાલી એકવીસ મોટા કૌંસ ની બહાર આવશે બે ના છેદમાં ત્રણ હવે છેદમાં એકવીસ સરખા હોવાથી એક જ વખત લખીશું તો ઋણ ચૌદ ઓછા પંદર અને છેદમાં એકવીસ મોટા કૌંસ ની બહાર આવશે બે ના છેદમાં ત્રણ હવે ઋણ ચૌદ ઓછા ઋણ પંદર એટલે કે ઋણ ઓગણત્રીસ થશે અને છેદમાં એકવીસ થશે મોટા કૌંસ ની બહાર આવશે ઓછા બે ના છેદમાં ત્રણ હવે બે સમય સંખ્યાઓ ફરીથી ઓછાથી જોડાય છે એટલે કે સમછેદી બનાવવા માટે છેદ ને સરખો બનાવવો પડશે એટલે કે ત્રણ ને સાત વડે ગુણીએ તો ઉપર અને નીચે સાતે ગુણતા સમછેદી બનશે એટલે કે ઋણ ઓગણત્રીસ ના છેદમાં એકવીસ ઓછા બે ગુણ્યા સાત છેદમાં ત્રણ ગુણ્યા સાત હવે ઋણ ઓગણત્રીસ ના છેદમાં એકવીસ એમને એમ લખીએ છીએ ઓછા બે સતામ ચૌદ અને ત્રણ સતામ એકવીસ ઋણ ઓગણત્રીસ ઓછા ચૌદ ને ઉપર લખીશું અને છેદ સરખા હોવાથી છેદ ને એક વખત લખીશું એટલે કે ઋણ ઓગણત્રીસ અને ઋણ ચૌદ ઋણ તેતાલીસ થશે અને છેદમાં એકવીસ થશે હવે આ પરિણામ અને આ પરિણામને સરખાવીએ તો પરિણામ આપણને જુદું મળે છે એવું કહીએ તો બાદબાકી માટે સમય સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી ગુણાકાર માટે જોઈએ ઋણ સાત ના છેદમાં ચાર ગુણ્યા પાંચ ના છેદમાં ત્રણ ગુણ્યા બે ના છેદમાં સાત અહીં બે સંખ્યાઓને જૂથ બનાવ્યું છે હવે ઋણ સાત ના છેદમાં ચાર ગુણ્યા મોટા કૌંસની અંદર ગુણાકાર હોવાથી અંશ અને અંશનો ગુણાકાર થશે છેદ અને છેદનો ગુણાકાર થશે એટલે કે પાંચ ગુણ્યા બે થશે અને ત્રણ ગુણ્યા સાત થશે તો ઋણ સાત ના છેદમાં ચાર ગુણ્યા બે પચાસ દસ થશે અને ત્રણ સતામ એકવીસ થશે ઋણ સાત ના છેદમાં ચાર અને દસ ના છેદમાં એકવીસ એ બંને ગુણાકારમાં હોવાથી અંશ અને અંશ નો ગુણાકાર એટલે કે ઋણ સાત ગુણ્યા દસ થશે અને ચાર ગુણ્યા એકવીસ છેદમાં થશે તો ઋણ સાત ગુણ્યા દસ એનો ગુણાકાર ઋણ સિત્તેર અને છેદમાં ચાર ગુણ્યા એકવીસ એટલે કે ચોર્યાસી હવે આની આ સંખ્યાઓનો જૂથ બદલીએ તો ઋણ સાત ના છેદમાં ચાર અને પાંચ ના છેદમાં ત્રણ એનો જૂથ બનાવીએ અને એનો ગુણાકાર બે ના છેદમાં સાત સાથે કરીએ તો અહીં અંશ અને અંશ નો ગુણાકાર થશે અને છેદ નો ગુણાકાર થશે એટલે કે ઋણ સાત અને પાંચ નો ગુણાકાર અંશમાં અને ચાર અને ત્રણ નો ગુણાકાર છેદમાં થશે ગુણ્યા બે ના છેદમાં સાત હવે ઋણ સાત ગુણ્યા પાંચ એટલે કે ઋણ પાંત્રીસ અને ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર ગુણ્યા બે ના છેદમાં સાત અહીંયા તમે જોશો કે બે સમય સંખ્યાનો ગુણાકાર ફરીથી કરવાનો થાય છે એટલે કે અંશ અને અંશ નો ગુણાકાર છેદ અને છેદ નો ગુણાકાર એટલે કે ઋણ પાંત્રીસ ગુણ્યા બે થશે અને છેદમાં બાર ગુણ્યા સાત થશે તો ઋણ પાંત્રીસ ગુણ્યા બે એટલે કે ઋણ સિત્તેર અને છેદમાં બાર ગુણ્યા સાત એટલે કે ચોર્યાસી પરિણામ તમે જોશો
तो जूथ बदलवा छता परिणाम आपने सरखो मळे छे, एटले के गुणाकार माटे सम्मेय संख्याओनो जूथनो गुणधर्म पालन थाय छे। एटले के त्रण सम्मेय संख्याओ ए बी अने सी माटे एवुं कही शकाय के ए कौंसमां बी गुणिया सी बराबर कौंसमां ए गुणिया बी गुणिया सी। भागाकारने क्रिया माटे जोईए तो बे ना छेद में पांच भाग्या मोटा कौश में त्रण ना छेद में पांच भाग्या चार ना छेद में सात मोटा कौश पूरो। बे ना छेद में पांच भाग्या हवे त्रण ना छेद में पांच पछी भागाकार ने जग्याए जो गुणाकार लखीए तो अहींया अंश ए छेद में आवशे ने छेद ए अंश में थशे, कारण के भागाकार ने गुणाकार एक बीजानी व्यस्त क्रियाओ छे। एटले के त्रण गुणिया पांच त्रण ना छेद में पांच गुणिया सात ना छेद में चार थशे। बे ना छेद में पांच भाग्या हवे अंश अने अंश नो गुणाकार त्रण गुणिया सात अने छेद नो गुणाकार पांच गुणिया चार थशे। बे ना छेद में पांच भाग्या त्रण सतम एकवीस अने पांच गुणिया चार एटले के वीस थशे। हवे बे ना छेद में पांच अहींया भागाकार ने जग्याए गुणाकार लखीए तो छेद ए अंश में अने अंश ए छेद में लखाशे, एटले के वीस ना छेद में एकवीस लखाशे। हवे अंश अने अंश नो गुणाकार छेद अने छेद नो गुणाकार एटले के 2 गुणिया 20 छेद में 5 गुणिया 21 एटले के 2 गुणिया 20 बराबर 40 थशे अने 5 गुणिया 21 बराबर 105 थशे। हवे आनी आ संख्याओनो जूथ बदलीए अने सादुरूप आपीए तो 2 ना छेद में 5 भाग्या 3 ना छेद में 5 કૌંસની બહાર છે ભાગ્યા 4 ના છેદ માં 7। હવે અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર લઈએ તો ભાગાકાર પછી જોડાયેલી સંખ્યા એ ઉલટાઈ જશે, એટલે કે 2 ના છેદ માં 5 ગુણ્યા 5 ઉપર જશે એટલે કે 5 ના છેદ માં 3 મોટા કૌંસની બહાર ભાગ્યા 4 ના છેદ માં 7। અંશ અને અંશ નો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 5 થશે અને છેદ અને છેદ નો ગુણાકાર 5 ગુણ્યા 3 ભાગ્યા 4 ના છેદ માં 7 થશે। હવે 2 ગુણ્યા 5 એટલે કે 10 થશે અને 5 ગુણ્યા 3 એટલે કે 15 થશે ભાગ્યા 4 ના છેદ માં 7 એ એમનો એમ લખીશું। હવે 10 ના છેદ માં 15 અને ભાગાકાર ની જગ્યાએ જો ગુણાકાર લખવો હોય તો એના પછીની સંખ્યા ઉલટાઈ જશે, એટલે કે છેદ અંશ માં અને અંશ છેદ માં લખાશે, એટલે કે 7 ના છેદ માં 4 લખાશે, એટલે 10 ના છેદ માં 15 ગુણ્યા 7 ના છેદ માં 4 લખાશે। અંશ અને અંશ નો ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 7 થશે અને 15 ગુણ્યા 4 એ છેદ માં લખાશે। 10 ગુણ્યા 7 એટલે 70 થશે અને છેદ માં 15 ગુણ્યા 4 એટલે 60 થાય છે। હવે પરિણામ જોઈએ તો અહીંયા અને અહીંયા પરિણામ જુદું મળે છે, એટલે એવું કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી।